ઈમાનદારીનું ઇનામ. ઘણા સમય પહેલા એક ગામમાં ગટ્ટુ તેના ગરીબ માતા પિતા સાથે રહેતો હતો. ગટ્ટુ ધોરણ 2 માં અભ્યાસ કરતો હતો. એને ભણવું તો ગમતું જ હતું, સાથે તેને અલગ અલગ ડિઝાઇન વાળી પેન્સિલ્સ અને રબર પણ બહુ જ ગમતા હતા. બીજા વિદ્યાર્થી પાસે એવા રંગબિરંગી પેન્સિલ રબર જોઈને તેને પણ તેવા જ પેન્સિલ રબર લેવાનું મન થતું. મમ્મી, મને પણ બીજા બાળકોની જેમ રંગીન પેન્સિલ રબર જોઈએ છે. પણ પૈસા ન હોવાના કારણે તેના મમ્મી પપ્પા તેને ના પાડી દેતા. બેટા, એવા પેન્સિલ અને રબર બહુ જ મોંઘા આવે છે અને આપણી પાસે એટલા પૈસા નથી. તેથી હવે તેણે તેના મમ્મી પપ્પાને પેન્સિલ રબર માટે કહેવાનું છોડી દીધું. પણ તે હંમેશા વિચારતો કે એક દિવસ મારા પાસે પણ બહુ જ સુંદર પેન્સિલ અને રબર હશે. આમ ને આમ બહુ જ દિવસ વીતી ગયા. એક દિવસ તે સ્કૂલથી પાછો આવતો હતો ત્યારે સ્કૂલના પાછળવાળા રસ્તા પર તેને 3 રંગબેરંગી પેન્સિલ અને 3 રંગબેરંગે રબર મળી આવ્યા. અરે વાહ, આ પેન્સિલ અને રબર તો બહુ જ સુંદર છે. આવું કહીને તેણે તે ઉઠાવી લીધા. વાહ, આ રબર માંથી તો બહુ જ સુંદર સુગંધ આવે છે, પણ આ છે કોના? તેણે આજુબાજુ જોયું પણ કોઈ ના દેખાયું. અહીં તો કોઈ નથી દેખાતું, લાવને, આ હું જ રાખી લઉં. આમ વિચારીને તેણે તે તેના બેગમાં મૂક્યા અને ઘરે આવ્યો. સાંજે તે હોમવર્ક કરવા લાગ્યો તો તેને તે યાદ આવ્યું. મારા પાસે પેલી નવી પેન્સિલ અને સુગંધી રબર પણ છે, આજે હું તેનાથી જ હોમવર્ક કરીશ. તેણે તેની બેગમાંથી તે પેન્સિલ અને રબર કાઢ્યા અને હોમવર્ક કરવા લાગ્યો. ત્યારે જ અચાનક મમ્મી તેના પાસે આવી. ગટ્ટુ, શું કરે છે? મમ્મી, હું આ પેન્સિલ અને સુગંધી રબરથી સ્કૂલનો હોમવર્ક કરું છું. પણ આ પેન્સિલ અને રબર તારા પાસે ક્યાંથી આવ્યું? મમ્મી, આજે જ્યારે હું સ્કૂલથી ઘરે આવતો હતો ત્યારે મને સ્કૂલના પાછળવાળા રોડ પર આવી 3 પેન્સિલ અને રબર મળી આવ્યા. અને તે એ રાખી લીધા? હા મમ્મી. આ ખોટું કહેવાય ગટ્ટુ, તારે એ ના રાખવું જોઈએ. પણ મમ્મી, ત્યાં કોઈ ના હતું. આ ચોક્કસ સ્કૂલથી નીકળતી વખતે કોઈ બાળકનું પડી ગયું હશે. તું કાલે જ સ્કૂલમાં પ્રિન્સિપલને આ આપી દેજે. પણ મમ્મી, આ બહુ જ સુંદર છે અને મને આવું જ જોઈએ છે. ગટ્ટુ, આપણે ક્યારે પણ કોઈ વસ્તુની લાલચ ના કરવી જોઈએ અને ઈમાનદાર રહેવું જોઈએ. અને આમ પણ જો તારા નસીબમાં આવી રંગબિરંગી પેન્સિલ હશે તો તે તને ચોક્કસ મળશે. મમ્મીએ સમજાવ્યા પછી ગટ્ટુ માની ગયો. ઠીક છે મમ્મી. બીજા દિવસે ગટ્ટુ 3 પેન્સિલ અને 3 રબર સાથે પ્રિન્સિપલના ઓફિસમાં ગયો અને પ્રિન્સિપલને કહેવા લાગ્યો. પ્રિન્સિપલ સર, આ પેન્સિલ અને રબર મને સ્કૂલના પાછળવાળા રોડ પર મળ્યા હતા. તમે આ રાખી લો અને જેના હોય તેને આપી દેજો. ઠીક છે ગટ્ટુ, આ તે બહુ સારું કામ કર્યું છે. બધાએ તારા જેવું ઈમાનદાર થવું જોઈએ. પ્રિન્સિપલની વાત સાંભળીને ગટ્ટુ ખૂબ જ ખુશ થયો અને ત્યાંથી ચાલ્યો ગયો. પ્રિન્સિપલે પ્યુનને બોલાવીને કહ્યું, તમે બધા જ ક્લાસમાં જઈને એ કહી દો કે કોઈને 3 સુંદર પેન્સિલ અને 3 સુગંધવાળા રબર મળ્યા છે અને એ તેણે મારી પાસે જમા કરાવ્યા છે, એટલે તે જેના પણ હોય તે છૂટતા પહેલા મારી પાસેથી આવીને લઈ જાય. પ્યુને એવું જ કર્યું. જ્યારે આ વાત ગટ્ટુના ક્લાસમાં ભણતા પિન્ટુને ખબર પડી તો તેણે વિચાર્યું, એ તો મારા પેન્સિલ અને રબર છે, હું અત્યારે જઈને પ્રિન્સિપલ સર પાસેથી લઈ લઉં છું. તે ક્લાસની બહાર આવ્યો અને પ્રિન્સિપલની ઓફિસ તરફ જવા લાગ્યો. તે પ્રિન્સિપલની ઓફિસ તરફ જતો જ હતો ત્યારે તેણે વિચાર્યું, મેં તો ગુમ થયેલ પેન્સિલ અને રબરની આશા જ છોડી દીધી હતી, પણ એ તો મને એટલી આસાનીથી જ મળી ગયું. આમ વિચારીને તે પ્રિન્સિપલની ઓફિસમાં ગયો. પ્રિન્સિપલ સર, તે મારા પેન્સિલ અને રબર છે. ઠીક છે પિન્ટુ, તો લે આ તારા પેન્સિલ અને રબર. ખોવાઈ ગયેલા પેન્સિલ અને રબર જોઈને પિન્ટુના મનમાં લાલચ આવી ગયું. તેણે વિચાર્યું, અગર મને પેન્સિલ અને રબર મળી જ રહ્યા છે તો 3 પેન્સિલ અને 3 રબર કેમ લઉં? હું તો 5 પેન્સિલ અને 5 રબર લઈશ. અને તેણે પ્રિન્સિપલને કહ્યું,
પ્રિન્સિપલ સર, આ તો બસ 3 પેન્સિલ અને 3 જ રબર છે, જ્યારે મારા તો 5 પેન્સિલ અને 5 રબર ખોવાયા હતા. શું? હા પ્રિન્સિપલ સર, મારી સાથે ચીટિંગ થઈ છે. આ સાંભળીને પ્રિન્સિપલ ને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેમણે તરત જ પ્યુન ને બોલાવ્યો. રાજુ, જલ્દીથી ગટ્ટુ ને બોલાવી લાવો. પ્યુન જલ્દીથી ગટ્ટુ ને બોલાવી લાવે છે. પ્રિન્સિપલે ગટ્ટુ ને પૂછ્યું, ગટ્ટુ તને કેટલા પેન્સિલ ને રબર મળ્યા હતા? સર, મને 3 પેન્સિલ ને 3 રબર મળ્યા હતા. પણ પિન્ટુ તો કહે છે કે તેની 5 પેન્સિલ ને 5 રબર ગુમ થઈ ગયા છે. તો પછી બાકીની 2 પેન્સિલ અને 2 રબર ક્યાં છે? મને નથી ખબર સર, મને જે મળ્યું હતું તે મેં આપણે આપી દીધું હતું. ત્યાં જ પિન્ટુએ કહ્યું, સર આ ખોટું બોલે છે, ચોક્કસ એણે બાકીની પેન્સિલ ને રબર તેની પાસે રાખી લીધા છે. ના સર, હું સાચું કહું છું, અને અગર મને પેન્સિલ અને રબર ચોરવા જ હોત તો હું બધા જ રાખી લેત. તમને 3 પેન્સિલ રબર કેમ પાછા આપત? અમને શું ખબર તે આવું શું કામ કર્યું? ત્યારે પ્રિન્સિપલે બંનેને ચૂપ કરતા કહ્યું, ગટ્ટુ સાચું બોલે છે, જો એને પેન્સિલ અને રબર રાખવા જ હોત તો એ કશું પણ પાછું ના આપત અને બધા જ રાખી લેત. પણ સર, મારી પેન્સિલ અને રબર. પિન્ટુ, તારી 5 પેન્સિલ અને 5 રબર ખોવાયા હતા ને, એનો મતલબ એ છે કે ગટ્ટુને જે 3 પેન્સિલ અને 3 રબર મળી આવ્યા છે તે તારા નથી. અને કારણ કે હજુ સુધી કોઈ પણ આ પેન્સિલ અને રબર લેવા નથી આવ્યું, એટલે ગટ્ટુની ઈમાનદારીથી ખુશ થઈને આ 3 પેન્સિલ અને 3 રબર હું ગટ્ટુને આપું છું. આ સાંભળીને ગટ્ટુ બહુ જ ખુશ થઈ ગયો. તેણે આગળ આવીને પ્રિન્સિપલ પાસેથી તે પેન્સિલ અને રબર લઈ લીધા. થેન્ક યુ સર. જ્યારે પિન્ટુ આ જોઈને બહુ જ દુખી થયો. એને ખબર હતી કે તેની સામે તેના જ પેન્સિલ અને રબર બીજા કોઈને અપાઈ રહ્યા છે. પણ તે એ પણ જાણતો હતો કે જો હવે તે સાચું બોલશે તો પ્રિન્સિપલ સર તેને બહુ જ મોટી પનિશમેન્ટ આપશે. એટલે હવે તે ચૂપચાપ ઉભા રહીને બધું જોઈ રહ્યો હતો. લાલચમાં આવીને મેં આ શું કરી નાખ્યું? તો આ રીતે ગટ્ટુને તેના ઈમાનદારીનું ઇનામ મળ્યું અને પિન્ટુને તેની લાલચની સજા. તો બાળકો, આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે આપણે ક્યારે પણ લાલચ ના કરવી જોઈએ.